સ્વામીના એક એક પુસ્તક પ્રકાશનના અનુસંધાને જેના હૃદયમાં ભાવ જાગ્યો છે એ શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ગાથાના અનુસંધાને પ્રકાશકનો ઋણ સ્વીકાર એમ કરીને ભાઈ શ્રી ઉત્પલભાઈ ભાયાણીના શબ્દો પુસ્તકમાં સામાન્ય રીતે પ્રકાશકનું નિવેદન મુકાતું હોય છે માધૌપુર્ય દાસજી એવા સાહિત્ય રસિક સંત છે અને એમનો ઇમેજ પબ્લિકેશનના ચેરમેન મુરબ્બી નવીનભાઈ દવે તેમજ ઇમેજના જન્મદાતા સુરેશભાઈ સુરેશ દલાલ સાથે એવો આત્મીય સંબંધ છે કે એમનું કોઈ પુસ્તક અમે પ્રગટ કરીએ એનું નિવેદન ન હોય પણ ઋણ સ્વીકાર જ હોય એમની સાથે અમારું નામ જોડાય એ અમારું સદભાગ્ય એ અમારો આનંદ સન બે હજારમાં સુરેશભાઈએ માધવપ્રિયદાસજીની દીર્ઘ મુલાકાત લીધી હતી અને મુલાકાતના ગુજરાતી અને અંગ્રેજીમાં એમ બે ભાષામાં પ્રકાશનથી અમારો ઘરોબો બંધાયો સન બે હજાર નવમાં એક સુખદ યોગાનો યોગ એ રીતે થયો કે માધવપ્રિય દાસજીની સાહિત્ય પ્રીતિ અને પ્રતિભાનું દર્શન કરાવતા બે પુસ્તકો ઇમે જે પ્રકાશિત કર્યા કીર્તનની કુંજગલી મુક્તાનંદ બ્રહ્માનંદ પ્રેમાનંદ જેવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ રચેલા ભક્તિ કાવ્યોનો માધવપ્રિય દાસજીએ કરાવેલા રસાસ્વાદનો સંગ્રહ છે તો જોગી ચલો આપણે ગામમાં એમના સ્વરચિત કાવ્યો આપણને મળે છે આસ્વાદ અને સર્જન પછી ઇઝરાયેલની ધર્મયાત્રાના ઇમેજના પ્રકાશનથી એક સંતના અભિગમથી આલેખિત પ્રવાસ કથા આપણને પ્રાપ્ત થાય છે અને ગયા વર્ષે બે ભાગમાં પ્રકાશિત શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ગાથા એમનાથી જીવનચરિત્રનું આલેખન થાય છે એમના દરેક પુસ્તકની પ્રથમ આવૃત્તિ તો ખૂબ ટૂંકા સમયમાં ખલાસ થઈ જાય છે આ બે ભાગને પણ એવો જ આવકાર મળ્યો છે એક વર્ષમાં પુનઃ પ્રકાશનનો રાજીપો વ્યક્ત કરતા સુરેશભાઈના જ શબ્દોમાં સમાપન કરું માધવપ્રિયદાસ સ્વામી કવિતાના સહૃદય ભાવક છે માત્ર ભાવક જ નથી પણ પોતે પોતાની રીતે કાવ્યો પણ લખે છે વાંચવું લખવું ચિંતન મનન અને પ્રવચન એ એમની નિરાશક્ત વૃત્તિ અને પ્રવૃત્તિ છે સાધુ તો ચલતા ભલા એમ તેઓ દેશ પરદેશનો સતત પ્રવાસ કરે છે અનેક માણસોને મળે છે અનેક સ્થળની વિગતો જાણે છે માત્ર પુસ્તકોને નહીં પણ ચહેરાઓને વાંચે છે અને સૌથી વધુ તો પોતે પોતાની ભીતર રહેલી કિતાબની બારાખડી ઉકેલે છે સંત છે પણ શુષ્ક કે નિરસ નથી ચૈતન્યની વસંત મોહરેલી હોય છે ઉત્પલ ભાયાણી